સાંજે જમવું હોય કે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય અને કંઈક નવીન જમાડવું છે તો ચાલો આજની રેસીપી જોઈ લઈએ. 1/3 કપ જેટલી અડદની દાળ, 1/4 કપ જેટલી મગની મોગર દાળ, 1/4 થી અડધું એટલે કે 1/8 કપ જેટલી ચણાની અને 1/8 કપ જેટલી તુવેરની દાળ. આ ચારેય દાળ લઈ લેવાની છે. પહેલાં તેને હૂંફાળા ગરમ પાણીથી ધોઈ લેવાની છે, કેમકે તુવેરની દાળ હોય એમાં દિવેલનો ભાગ હોય છે એટલે હળવા હાથે ઘસીને હૂંફાળા ગરમ પાણીથી ધોઈને આવો જે કાંઈ ડોળ નીકળે કાઢી લેવાનો. ફરીથી આપણે તેમાં ગરમ પાણી ઉમેરીને તેને 1/2 કલાક માટે ઢાંકી દેશું અથવા 20 મિનિટ. તો દાળ પલળે છે ત્યાં સુધીમાં એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે, 1/5 જેટલો હળદર પાવડર, 1/5 જેટલી જ હિંગ ઉમેરવાની છે. સાથે જ 3 તીખા મરચાના નાના નાના ટુકડા ઉમેરી દેશું. સાથે 1/4 કપ જેટલું લીલું લસણ ઉમેરી દેશું. 1/2 કપ જેટલી ઘરની જ વાટકીનો ઉપયોગ કરીને લીલી ડુંગળી સમારીને ઉમેરશું. 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું અને મીડિયમ ગેસ પર આ બધું સતત ચમચો ફેરતા રહીને સાંતળી લેવાનું છે. તેને ઓવરકુક કરવાનું નથી, થોડુંક સોફ્ટ ને અને થોડુંક ગળી જાય એવું આપણે કરવાનું છે. જુઓ એકદમ સરસ ગળી ગયું છે, 1.5 મિનિટ થઈ છે. ત્યાર પછી આપણે 1/2 વાટકી પ્રમાણે લીલી મેથી લઈ લેવાની છે, તેને ઝીણી સમારીને ઉમેરવાની છે અને તેને પણ મીડિયમ ગેસ પર 1 મિનિટ માટે સાંતળી લેવાની છે એટલે આવી ગળી જશે. મેથી જ્યારે ગળી જાય ત્યાર પછી મેથીને ફરતી ફેલાવી વચ્ચે જગ્યા કરવાની અને જે જગ્યા કરી છે તેમાં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને આવી રીતે હાથેથી મેશ કરીને ઉમેરવાના, કેમકે થોડાક તેના નાના નાના મોટા ટુકડા જ્યારે મોઢામાં આવે ત્યારે તેનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. કે તમારે ખમણીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય છે. તો આલુ મેથીની સબ્જી તમે ઘણી વાર બનાવી હશે પરંતુ આ વાનગી ક્યારેય નહીં બનાવી હોય. તો ખૂબ સરસ થઈ ગયું છે મિક્સ. હવે તેને સાઇડમાં મૂકી સાઇડમાં જોઈએ તો દાળ પણ સરસ એવી 1/2 કલાકમાં પલળી ગઈ છે. તો ગરમ પાણીમાં આપણે પલાળી હતી એટલે બધી કેવી થઈ ગઈ છે, ડબલ થઈ ગઈ છે ફૂલીને. તો પાણી સાથે જ હવે આપણે પ્રેશર કુકરમાં ઉમેરી દેવાની છે દાળને અને ત્યાર પછી તેમાં 1/2 ચમચી પ્રમાણે હળદર પાવડર, 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. સાથે જ મોટી ચપટી ભરીને મીઠું ઉમેરી દેશું કે જેથી દાળ બફાતા ફીકી ન લાગે અને સ્વાદિષ્ટ લાગે. ત્યાર પછી ફરીથી 1 કપ જેટલું પાણી ઉમેરશું અને બધું મિક્સ કરીશું. હવે દાળ છે એમાં પાણી આપણે કઈ રીતે ઉમેરવાનું, કે આપણે આંગળી હોય તેનું એક ટેરવું હોય તે ઉપર આવે એટલું પાણી ઉમેરવાનું છે. ઢાંકીને મીડિયમ ગેસ પર તેની 3 વિસલ થવા દેશું. તો વિસલ થઈ ગઈ છે તો જોઈ શકાય છે કે દાળ છે એકદમ સરસ બફાઈ ગઈ છે. દાળને આપણે પલાળીએ તો આપણો સમય પણ બચી જાય, કેમકે દાળ તો 1/2 જેમ પલળી જાય છે તો આ રીતે ગેસની બચત થાય છે. અને સેજે તળિયે જુઓ તમે દાળ છે બેઠી નથી તો આપણે 1 ટેરવાવા જેટલું પાણી ઉપર આવવા દઈએ એટલે પરફેક્ટ પાણીનું માપ રહેશે. તો તેને સાઇડમાં મૂકીએ. હવે કડાઈમાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી જેટલું જીરું, સાથે 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને તીખું મરચું લેવાનું છે 1 ચમચી ઝીણું સમારેલું તેને ઉમેરી દેવાનું છે. સાથે ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે અને 1 મોટું ટમેટું મેં ઝીણું સમાર્યું છે તેને પણ ઉમેરી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ ધીમી રાખી દેવાની છે અને ટમેટાને આ વઘારમાં સાંતળવાનું છે. તો જુઓ આ રીતે વઘાર સાથે સાંતળી લીધું ત્યાર પછી એકદમ ફટાફટ ટમેટું કૂક થાય એ માટે 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે અને તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે. મીઠું ઉમેરવાથી ટમેટું તેનું પાણી છોડે છે અને એકદમ સરસ ગળી જશે. ઢાંકી દેશું, તેલ સેપરેટ થાય ત્યાં સુધી તેને રહેવા દેશું. તો થોડી વાર થશે એટલે ટમેટું એકદમ સરસ ગળી જશે અને તેમાંથી તેલ પણ છૂટું પડી જશે. તો આ રીતે ટમેટું પકવવાથી તેનો કાચો ટેસ્ટ સબ્જીમાં આવતો નથી. તો દાળ છે હવે બફાયેલી તેને આપણે અંદર ઉમેરી દેવાની છે. સાથે જ પ્રેશર કુકરમાં પણ 1 મોટો ગ્લાસ ભરીને પાણી ઉમેરવાનું છે અને બધું જ પાણી તેમાંથી મિક્સ કરીને અંદર કડાઈમાં જ ઉમેરી દેવાનું છે. તો જોઈ શકાય છે કે દાળ છે હવે તે પાણી સાથે એકદમ સરસ આ રીતે હલાવીને મિક્સ કરી લેવાની છે. એકદમ મસ્ત મજાની દાળ બની ગઈ છે. હવે આવી દાળ તમે ઘણીવાર બનાવી હશે. તેને સાઇડમાં ઉકળવા છોડી દઈએ અને હવે જુઓ 1/2 કપ જેટલી બાજરીનો લોટ, સાથે 1/2 કપ જેટલો જુવારનો લોટ, સાથે જ 1/4 કપ જેટલો એટલે કે 1/2નો અડધો લઈ લેવાનો છે મકાઈનો લોટ. આમાંથી તમે જો ખાલી બાજરીનો લોટ હોય તો પણ આ વાનગી બનાવી શકો છો. અત્યારે મારી પાસે 3 લોટ અવેલેબલ છે એટલે મેં 3નો ઉપયોગ કર્યો છે. હવે 1/2 ચમચીથી થોડાક જ ઓછા એટલા મેં અજમા લીધા છે. અજમાને આ રીતે હાથથી મસળી લેવાના છે. ત્યાર પછી તેને ઉંદર ઉમેરી દેશું અને 1/2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર લેશું.
સાથે લેવાનું છે અડધી ચમચી ધાણા જીરું પાવડર, પિંચ જેટલી હિંગ લેવાની છે અને પિંચ જેટલો હળદર પાવડર લઈ લેવાનો છે. સાથે જ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. આ મસાલા સાથે પહેલાના સમયમાં એક સરમિયું થેપલું કરીને બધા ઘરે બનાવતા, કે જ્યારે શરદી થાય ને ઘરમાં ત્યારે કોઈ દવાખાને ન જતું, પરંતુ સરમિયું બનાવીને ખાઈ લે ગરમા ગરમ એટલે શરદી સારી થઈ જતી. તો બધા મસાલા મિક્સ થઈ જતા થોડું પાણી ઉમેરતા જશો અને તેને લોટ બાંધવાનો છે સોફ્ટ એવો. તો અહીં રોટલાનો લોટ છે આપણે ઘરે બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે, પરંતુ તેને મસળવો ખૂબ જરૂરી છે. તો હાથના બંને સામસામેના ભાગથી આપણે મસળતા જશો, અંગૂઠાની નીચેનો ભાગ અને ટચલી આંગળીના નીચેનો ભાગ, ત્રાંસા મસળતા જઈએ એટલે સરસ એવા 2 મિનિટ લોટને મસળીએ એટલે એકદમ સરસ તે કુણવાઈને ચીકણો થશે. અને જો હવે લોટ મસળાઈ ગયો છે તેનો થોડોક ભાગ આપણે હાથમાં લીધો છે અને થોડુંક પાણી આપણે સાથે જ આ રીતે લઈ લેવાનું છે. હવે પાણીવાળો હાથ કરવાનો છે, ત્યાર પછી જે ભાગ આપણે લોટનો લીધો છે એને ગોળ આ રીતે બોલવાળી સેજ પ્રેસ કરીશું અને જે કિનારી છે તેને આ રીતે આપણે ગોળ ગોળ ફેરવતા જશું અને એક ખાડા જેવું ગોળ નાની વાટકી જેવો શેપ આપીશું. ત્યાર પછી જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે આલુ અને મેથીનું તે અંદર ભરવાનું છે. તો આગળ કીધું એવી રીતે કે તમે આલુ મેથીની સબ્જી ઘણીવાર બનાવી છે પરંતુ આ રીતે ઉપયોગ ક્યારેય નહીં કર્યો હોય. તો જો આ રીતે હવે તેને બધી બાજુથી પેક કરી લેવાનું છે અને લોટ એટલો સરસ સોફ્ટ છે, ફટાફટ પેક પણ થઈ જાય છે, ક્યાંય પણ ખોલવાની કે એવી બીક નથી રહેતી. તો જો બધી બાજુથી થોડું થોડું હળવા હાથે પ્રેસ કરી દેવાનું છે, તેની જાડાઈ આવી રીતે રાખી છે. તમારે હજી પણ પટલો રાખવો હોય તો રાખી શકો છો અને પાણીવાળો હાથ કરી જ્યાં પણ ક્રેક આવી હોય તે બધો ક્રેકનો ભાગ જુઓ, આ રીતે પાણીવાળો હાથ સેજ ઘસીએ એટલે પેક થઈ જાય છે. તો આટલા લોટમાંથી આટલી ટીકી રેડી થઈ ગઈ છે, જોઈ શકાય છે. હવે તેને આપણે નોનસ્ટિક લોઢી અથવા તો પેન લઈ લેવાનું છે, તેમાં સેજ ઘી લગાવીને તેને સેલો ફ્રાય કરવાની છે. તમે થોડું ક્વોન્ટિટીમાં પણ વધારે તેલ અથવા ઘી લઈને વધારે પણ સેલો ફ્રાય કરી શકો છો, પરંતુ તળવાનું નહીં. જો તળીએ તો પછી વચ્ચે તે ખુલી જવાની સંભાવના રહે છે એટલે સેલો ફ્રાય કરવાની છે. અને સેલો ફ્રાય કરો તો ઓછા ઘી તેલમાં એકદમ સરસ હેલ્ધી બને છે. તો આ રીતે જો બંને બાજુ આપણે તેને 5-6 મિનિટ માટે ધીમેથી મીડિયમ ગેસ પર શેકવાની છે અને જ્યાં સુધી શેકાય છે ત્યાં સુધી સાઈડમાં આપણે દાળને પણ ચેક કરતી રહેવાની છે. એકદમ સરસ જુઓ તે ઉકળી ગઈ છે અને ખાસ કરીને દાળને વચ્ચે વચ્ચે હલાવતી રહેવાની જેથી તળીએ બેસે નહીં. તો એકદમ સરસ આ રીતે દાળ બની ગઈ છે. ત્યાર પછી જુઓ જે આપણે આ ટીક્કી બનાવી છે તે ઉપરથી કેવી થઈ ગઈ છે, ફાટી ગઈ છે, ક્રેક થઈ ગઈ છે એટલે એકદમ સરસ તે ચડી ગઈ છે. તો આ એની નિશાની છે કે એક ચડી જાય ત્યારે આ રીતે ક્રેક આવી જશે અને બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની શેકાઈ ગઈ છે. ત્યાર પછી એક નોનસ્ટિક પેન લેશો, તેમાં 2 મોટી ચમચી ઘી ગરમ કરવાનું છે અને શિયાળામાં આમ પણ ઘી ખૂબ ગુણકારી છે તો આ રીતે ઘી પણ એક ખાઈ શકાય છે. તો 2 સૂકા મરચાં, 3 લવિંગિયા તીખા મરચાંને આ રીતે સાતળી લેશો અને ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, સાથે જ લાંબી આદુની ચીરીઓ 6-7 ઉમેરી દેવાની છે. આ રીતે થોડુંક મિક્સ કરીને તરત જ આ તડકો છે દાળ ઉપર ઉમેરી દેવાનો છે અને મસ્ત મજાના આ તડકા સાથે એટલી તો મજા પડી જાય છે ખાવાની. ફ્રેન્ડ્સ, આ દાળ આપણે કાઠિયાવાડમાં જઈએ સૌરાષ્ટ્રના ગામડામાં તો આ દાળ સાથે રોટલા અને એવું ખાવામાં આવે છે, પરંતુ આજે રોટલો પણ આવી ગયો છે અને મેથીની ભાજી સાથે એકદમ સરસ યુનિક ડિશ આવી ગઈ છે કે મહેમાન આવે ને તો પણ તમે આ રીતે યુનિક ડિશ તેને આપી શકો છો. અને કંઈ જો સાંજે જમવામાં આઈડિયા ન આવતો હોય ને તો આ રેસિપી તમે બનાવી શકો છો. એકદમ ગરમ ગરમ દાળ સાથે જો આ રોટલાની સ્ટફિંગ ટીક્કી ખાઓ મેથીવાળી તો એટલી મજા પડી જાય છે, બાળકોને પણ કંઈક નવું લાગે અને મેથી પણ ખવાઈ જાય, દાળ પણ ખવાઈ જાય. તો પ્રોટીનથી ભરપૂર છે, એકદમ હેલ્ધી છે. ચોક્કસ શિયાળામાં નાસ્તો બનાવવો જોઈએ અને સાંજે તમે જમવામાં પણ ખાઈ શકો છો, ખૂબ મસ્ત બને છે. જો રેસિપી ગમે તો એકવાર ટ્રાય કરવાની છે અને લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું નથી ભૂલવાનું. ફરી મળીશું આવી જ નવી અને એક યુનિક રેસિપી સાથે. તો જુઓ દાળ છે ને એની સાથે આપણે ડીપ કરીને પણ ખવાય અને આવી રીતે ભાંગીને તેને ચોળીને પણ ખાઈ શકાય છે. બાજરીનો રોટલો જો અને જુવારનો હોય કે પછી ભાખરી બનાવો તો એને દાળમાં ચોળીને ખાવાની ખૂબ મજા પડે. એકવાર ટ્રાય કરજો.